ટુ ધ સ્ટુડન્ટસ એટલે ધ ટીનેજર્સ ઓફ ધ ગુજરાત દે વિલ ડિસ્કસ દિઅર પ્રોબ્લેમ વિથ વેલ નોન કાઉન્સલર્સ ઓફ ગુજરાત ડોક્ટર ચંદ્રકાંત એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી અને પછી આપણે ફર્સ્ટ બોય જોયું હતું જેની પ્રોબ્લેમ હતી જિજ્નેશ એની પ્રોબ્લેમ હતી લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ અને પછી એમને કાઉન્સલર સલાહ આપે છે કે કેવી રીતે એ પોતાના અંદર આત્મવિશ્વાસ એટલે કે સેલ્ફ કોન્ફિડન્સ ને બિલ્ડ અપ કરી શકે છે એન્ડ ધેન ધ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ ફ્રોમ દિલશાહત Who has the problem of pimples અને પછી એને ડોક્ટર ચાએ સલાહ આપી કે યુ હેવ ટુ બેટર કન્સલ્ટ અ સ્કિન સ્પેશિયાલિસ્ટ રાધર ધેન ટુ ગેટ કેરીડ અવે બાય ધ એડ્સ એટલે એડવર્ટાઇઝમેન્ટ જોઈને गैर मां के दौरावा करता तू एक स्किन स्पेशलिस्ट ने मरे तो तारा मटे વધારે સારું છે નાવ વી વિલ ટ્રાય ટુ સી ઓર લિસન ધ અનધર ક્વેશ્ચન ફ્રોમ અતીમ અંતિમ ઓકે એન્કર ડોક્ટર શાહ હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન Antim, good evening, sirs. I am Antim from Kavita. Mr. Bakshi and Dr. Sa said, Good evening. What's your question? Antim said, Sir, can a blood donor acquire HIV? Mr. Bakshi, that's a good question. By the way, a student like you can't donate blood. Antim, I know that, sir. I just want to know. Mr. Bakshi, it is quite safe to donate blood to an HIV patient. The blood donor cannot get infected because the instruments are sterilized. Antim, thank you, sir. And the anchor said, You should know AIDS for no AIDS. Before we conclude the conference, let's listen to Harish's problem. હવે અહીંયા આપણે જોયું હતું કે એન્કર જે છે એ ડૉક્ટર શાહને કહે છે કે દિલસાદ પછી હવે અંતિમનો એક ક્વેશ્ચન છે લેટ લિસન ચાલો આપણે સાંભળીએ તો હવે અંતિમ કહે છે ગુડ ઇવનિંગ સર્સ આઈ એમ અંતિમ ફ્રોમ કવિતા હવે અંતિમ એકાથી છે તો કવિતા ત્યાંથી છે અને મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ બંને એને ગ્રીટ કરે છે ગુડ ઇવનિંગ અંતિમ વોટ્સ યોર ક્વેશ્ચન તારો પ્રશ્ન શું છે તો અંતિમ રિપ્લાય સર માય ક્વેશ્ચન ઇઝ દેટ કેન અ બ્લડ ડોનર અક્વાયર એચઆઈવી શું એક રક્તદાતા બ્લડ ડોનર એટલે રક્તદાતા શું કોઈ રક્તદાતાને એચઆઈવી થઈ શકે છે મિસ્ટર બક્ષી દેટ્સ અ ગુડ ક્વેશ્ચન મિસ્ટર બક્ષીએ કીધું કે તારું પ્રશ્ન તો બહુ સારું છે બાય ધ વે પણ અ સ્ટુડન્ટ લાઈક યુ કાર્ડ ડોનેટ બ્લડ પણ તારા જેવો વિદ્યાર્થી રક્તદાન કરી શકતો નથી અંતિમ આઈ નો દેટ સર હું એ જાણું છું આઈ જસ્ટ વોન્ટ ટુ નો મને તો એ વિશે જાણવું છે આઈ વોન્ટ ટુ નો મને ખાલી ઇન્ફોર્મેશન લેવી છે मिस्टर बक्शी रिप्लाई इट इज क्वाइट सेफ टू डोनेट ब्लड टू एन एचआईवी पेशेंट इतने कि एक एचआईवी एच आई वी एड्स की बीमारी है जे इन्फेक्शन थे था जे पी रोग है एट्ले कि इट इज़ क्वाइट सेफ टू डोनेट ब्लड टू एन एचआईवी पेशेंट एक एचआईवी दर्दी ने ब्लड डोनेट करूँ रक्तदान करव ए સલામત છે એટલે કે સેવ સુરક્ષિત છે ધ્લોટ બ્લડ ડોનર કે નોટ ગેટ ઇન્ફેક્ટેડ બ્લડ ડોનર રક્તદાતાને તેનો ચેપ લાગતો નથી અને નથી લાગતું એનું રૂઝ રીઝન શું છે વોટ વોઝ ધ રીઝન ધ રીઝન ઇઝ ધેટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટેરેલાઇઝ એટલે કે રક્ત ચડાવવા માટે જે સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે એને જંતુમુક્ત કરવામાં આવે છે અંતિમ કહે છે થેન્ક યુ સર એન્ક યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ હવે વોટ ઇઝ એઇડ્સ તો એના પહેલાં આપણે રક્તદાન જોઈ લઈએ કે રક્તદાન કેવી રીતે કરવામાં આવે છે પછી જોઈએ એડ્સ એઇડ્સ માટેનું આ સિમ્બલ છે રેડ કલરનો જે સિમ્બલ દેખાય છે ને આમ એ એઇડ્સના જે પેશન્ટ છે એમની કાળજી રાખવાનું અને એડ્સને જ્યાં સુધી નાબૂદ નહીં કરી દેવામાં આવે ત્યાં સુધી આ ઝુંબેશ ચલાવવામાં આવશે કે ભાઈ કેવી રીતે આ બીમારીથી બચી શકાય છે ઓકે હવે ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેવા હોય છે તો સ્ટરલાઇઝ જોવા સ્ટરલાઇઝ મેડિકલ ઇક્વિપમેન્ટ્સ તો આ જે છે તો હવે અંતિમને પોતાનો પ્રશ્નનો જવાબ મળી ગયો કે ભાઈ બ્લડ ડોનર જે છે એને એચઆઈવી થવાની શક્યતા નહીંવત હોય છે અને એન્ડ ધ રીઝન ઇઝ ધેટ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટરલાઇઝ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે એને જંતુમુક્ત કરવામાં આવે છે છેલ્લે અંતિમ થેન્ક યુ કરીને પોતાના પ્રશ્નનો કન્ક્લુડ કરે છે હવે એન્કર કે છે યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ હવે જુઓ અહીંયા બે વસ્તુ છે યુ શુડ નો એડ્સ એટલે અહીંયા એન્કર શું કહે છે તમારે એડ્સ વિશે જાણવું જોઈએ અને શાના માટે જાણવું જોઈએ જેનાથી કે તમને એડ્સ થાય નહીં એટલે કે આપણે એડ્સ વિશે જાણતા જ નહીં હોઈએ તો આપણને થવાની શક્યતા છે પણ જો આપણે નો નો પ્રોનન્સીએશન સેમ છે પણ સ્પેલિંગ અલગ નો કે એન ઓ ડબલ્યુ નો એટલે જાણવું અને એન ઓ એટલે નહીં એટલે એડ્સ વિશે જાણવું જોઈએ જેનાથી આપણને એડ્સ થાય નહીં હવે એન્કર કહે છે બિફોર વી કન્ક્લુડ ધ કોન્ફરન્સ લેટ્સ લિસન ટુ હરીશિસ પ્રોબ્લમ હવે એન્કર એવું કહે છે કે આપણે આ વિડીયો કોન્ફરન્સનું સમાપન કરીએ એના પહેલાં આપણે હરીશની સમસ્યાને સાંભળીએ ચાલો જોઈએ વોટ ઇઝ હરીશસ પ્રોબ્લેમ હરીશ ગુડ ઇવનિંગ સરસ આઈ એમ હરીશ ફ્રોમ દેવઘર ભરિયા i have a habit of chewing gutka because of this habit my teeth are spoiled i want to get rid of this habit please help me doctor shah asked him in which class do you study harish harish said or replied sir i am class 9 student doctor shah said

ત્યાં એ કહે છે કે હું દેવઘર ભર્યાતી છું છું અને હરીશને પ્રોબ્લેમ શું છે સાની હેબિટ છે ટેવ છે તો હી સેટ દેટ આઈ હેવ અ હેબિટ ઓફ ચીવિંગ ગુટકા એને ગુટકા ચાવવાની ટેવ છે અને પછી એ શું કહે છે બિકોઝ ઓફ ધીસ હેબિટ માય ટીથ હા સ્પોઇલ્ડ અને મારી આ હેબિટના લીધે મારા દાંત કેવા થઈ ગયા છે સ્પોઇલ એકદમ ખરાબ એકદમ ગંદા દેખાતા થઈ ગયા છે આઈ વોન્ટ ટુ ગેટ ફ્રીડ ઓફ ધીસ હેબિટ મને મારી આ હેબિટથી છુટકારો જોઈએ છે પ્લીઝ હેલ્પ મી મારી મદદ કરો હવે જોઈએ કે એક ટીનેજરને ગુટકા ચાવવાની ટેવ પડી ગઈ છે તો એનું જે નિદાન છે કેવી રીતે થાય છે હવે ડૉક્ટર શાહ સૌથી પહેલાં એને પ્રશ્ન પૂછે છે ડૉક્ટર શાહ આ જ છે ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ હરીશ તું કયા ક્લાસમાં ભણે છે હરીશ રિપ્લાયડ સર આઈ એમ અ ક્લાસ નાઇન્થ સ્ટુડન્ટ સર હું નવમા ધોરણમાં ભરતો વિદ્યાર્થી છું ડૉક્ટર શાહ આજ હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ અને તારી આ હેબિટ જે છે એ કેટલી જૂની છે હરીશ કે છે રિપ્લાયડ અબાઉટ ટુ યર્સ હવે એની હેબિટ જે છે બે વર્ષ જૂની છે એનો મતલબ શું થયું કે હરીશ ક્યારથી ગુટકચ આવે છે ઇન

હવે જોઈએ આગળ ડૉક્ટર શાહીને શું પૂછે છે મિસ્ટર બક્ષી ધેટ્સ ટેરિબલ નો ટેલ મી વોટ આર યોર હોબીઝ હરીશ રીડિંગ ન્યૂઝપેપર્સ મેગઝીન્સ એન્ડ પ્લેઇંગ ઓન તબલા મિસ્ટર બક્ષી ધેટ્સ ગુડ નો વેન યુ ફીલ લાઈક ચીવિંગ ગુડ કા રીડ એન્ડ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ ઓર આર્ટિકલ ફ્રોમ અ ન્યૂઝપેપર or play on the tabla be with your friend talk to them play games of your choice keep your mind engaged in different activities i am sure you will be get rid of this habit harish thank you sir Have mr Bakshi. he said that's terrible Have 5 to 6 times a day chewing gutka એક દિવસમાં પાંચથી છ વખત ગુટકા ચાવવું ખરેખર ભયાનક હતું એટલે મિસ્ટર બક્ષી એને શું કહે છે નાવ ટેલ મી વોટ આર યોર હોબીઝ અચ્છા ચાલ મને એ કહે કે તારા શોખ શું છે તો હરીશ રિપ્લાય આપે છે રીડિંગ ન્યૂઝપેપર મને ન્યૂઝપેપર વાંચવાનું ગમે છે મને મેગઝીન વાંચવાનું ગમે છે મને તબલા પર પ્લે કરવું એટલે તબલા પર વગાડવું ગમે છે તો મિસ્ટર બક્ષી એને કહે છે ધેટ્સ ગુડ ચાલ તારા શોખ છે એટલે બહુ સારું ન વેન વર યુ ફીલ લાઈક ચીવિંગ ગુટકા એટલે હવે જ્યારે બી તને ગુટકા ચાવવાની ઈચ્છા થાય ત્યારે રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઈટમ એટલે તારે શું કરવાનું છે તો તું ન્યૂઝપેપરમાંથી કોઈ રસપ્રદ સમાચાર અથવા તો આર્ટિકલ આર્ટિકલ એટલે લેખ તો કોઈ તને કોઈ લેખ વાંચવાનું છે અને જો આવું નહીં કરવું હોય તો પ્લે ઓન તબલા તો તું તબલા બી વગાડી શકે છે તો આવું કર જ્યારે બી તને ગુટકા ચાવવાની તે ઈચ્છા થાય તો ડોન્ટ ચીવ ગુટકા ગુટકા ચાવવાનું નથી બટ એન્ગેજ યોર માઇન્ડ ઇન ડિફરન્ટ એક્ટિવિટી તને પોતાના માઇન્ડને જુદી જુદી એક્ટિવિટીમાં એન્ગેજ વ્યસ્ત રાખવાનું છે જેમ કે તો રી તને ન્યૂઝપેપર ગમવું ન્યૂઝપેપર વાંચવું ગમે છે તો તું એ એક ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ વાંચી લે અથવા તો ન્યૂઝપેપરમાં આર્ટિકલ વાંચી લે જો આવું નહીં કરવું ગમતું હોય તો તને તબલા વગાડવાનું ગમે છે તો તબલા વગાડી શકે છે અને એની સાથે સાથે એને બીજી સલાહ આપે છે બી વિથ યોર ફ્રેન્ડ તારા ફ્રેન્ડ સાથે રહે ટોક ટુ દેમ એ લોકો જોડી વાત કર પ્લે ગેમ્સ ઓફ યોર ચોઇસ અને તારી ચોઈસની ગેમ બી રમી શકે છે તું એટલે કે ફ્રેન્ડ્સ આવી આવી કુટેવો જ્યારે આપણને થઈ જાય છે બેડ હેબિટ્સ ત્યારે ફેન્ડ્સ આપણે આપણને ખૂબ જ સાથ આપતા હોય છે ફેન્ડ્સ બગાડે બી છે એટલે કે કેવા ફ્રેન્ડ્સ કેટલાક ફ્રેન્ડ્સ એવા હશે જેને એને ગુટકા ખાવાની ટેવ પડાવી હશે અને અહીંયા કહે છે બી વિથ યોર ફ્રેન્ડ એટલે કે તારા જે સારા મિત્રો છે એમની સાથે રહે એમની સાથે વાત કર એમની સાથે તને ગમતું હોય એવી રીતનું કામ કર એન્જોય કર એ કીપ યોર માઇન્ડ એન્ગેજ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ તારા માઇન્ડને જુદી જુદી એક્ટિવિટીઝમાં વ્યસ્ત રાખ આઈ એમ શ્યોર યુ વિલ બી એબલ ગેટ રીટ ઓફ ધિસ હેબિટ મને ખાતરી છે કે તું આ જે તારી હેબિટ છે ટેવ છે ગુટકા ચાવાની એનાથી તને ચોક્કસ છુટકારો મળી જશે હરીશ કહે છે થેન્ક યુ સર હવે હરીશની પ્રોબ્લેમ એ કન્ક્લુડિંગ હતી એટલે સમાપન હવે ક કોન્ફરન્સ જે છે વિડીયો કોન્ફરન્સ એનું સમાપન થાય છે એટલે એન્કર કહે છે સો ફ્રેન્ડ્સ નાવ ઇટ્સ ટાઈમ ટુ સે ગુડ બાય ઓકે ફ્રેન્ડ્સ હવે તમને ગુડ બાય કહેવાનો સમય આવી ગયો છે ઓન બિહાફ ઓફ ધ યુથ ક્લબ યુથ ક્લબના પ્રત્યે અથવા તો યુથ ક્લબના બદલામાં આઈ થેન્ક મિસ્ટર બક્ષી એન્ડ ડૉક્ટર શાહ ફોર ગાઈડિંગ ધ ટીનેજર્સ હું ગુજરાત રાજ્યના ટીનેજર્સને ગાઈડ કરવા માટે ડૉક્ટર શાહ એન્ડ મિસ્ટર બક્ષી બંનેને ખૂબ ખૂબ આભારી છું એન્ડ આઈ એમ ઓલ્સો ઓબ્લાઇઝ્ડ ટુ ધ બોયસ એન્ડ ગર્લ્સ હુ ટ્રસ્ટેડ અસ એન્ડ શેર થયર પ્રોબ્લમ્સ આપણામાં એટલે અમારા ઉપર વિશ્વાસ મૂકીને જે ગર્લ્સ એન્ડ બોયસ જેમને પોતાનો અમારા ઉપર વિશ્વાસ મૂક્યો અને પોતાની સમસ્યા અહીંયા શેર કરી એના માટે હું એ લોકોને બી ખૂબ ખૂબ આભારી છું એન્ડ વન્સ અગેન ગુડ બાય એન્ડ ગુડ નાઇટ ટેક કેર એટલે તમારું ધ્યાન રાખજો ગુડ બાય એન્ડ ગુડ નાઇટ હવે આ આખું યુનિટ જે છે એ તમને બરાબર ખ્યાલ આવી ગયું હશે હવે આપણે શું કરીશું તો નેક્સ્ટ ટાઈમ આપણે રીડ ધ એક્સ્ટેક એટલે વિથ ધ હેલ્પ ઓફ રીડ ધ એસ્ટેક વી વિલ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ આન્સર્સ ઓફ ધ ક્વેશ્ચન જેનાથી તમને ખ્યાલ આવે કે તમને યુનિટ બરાબર ખ્યાલ આવ્યું છે કે નહીં ઓકે થેન્ક યુ વેરી મચ